મોરબી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. માળિયા ટંકારામાં ધૂળની ડમરીઓ ઉડી હતી. વેજલપરમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોરબી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી હતી ને વાતાવરણમાં અચાનક પલટો આવતા તેમજ પવનો સાથે ધૂળની ડમરી ઉડી હતી. તેમજ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા તો માળિયાના વેજલપરમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી પાણી થઈ ગયા હતા. જોત જોતામાં વાયુની અસર વર્તાઈ હોય તેમ તોફાની પવન ફૂંકાતા અફરાતફરી મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ 1-1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન અને ધોધમાર વરસાદથી 3 કલાકથી વધુ સમય સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે લોકો બફાયા હતા. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતેજ ખાતે ચક્રવાત વાવાઝોડાને લઈને અસર જોવા મળી હતી. તેજ પવન ફૂંકાયો હતો તો મોસમનો પહેલો વરસાદ તોફાની રહ્યો હતો, જેના પગલે એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પ્રાંતિજ ખાતે પણ ચક્રવાતને લઈને તેજ પવન ફૂંકાયો હતો અને કડાકા ભડાકા વીજ ગનના સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો ભાખરિયા બસ સ્ટેન્ડ ટેકરા વિસ્તારમાં યુવાન કે જેઓ પવનને કારણે લઈને પોતાના મકાનના પતરા અવાજ કરતો હોવાથી મકાનના પતરા સરખા કરવા માટે મકાન ઉપર ગયેલા, પરંતુ પવન તેજ થતાં યુવક પતરા સાથે ઉડ્યો હતો, જેથી પતરું મૃતકના પેટમાં ઘૂસી જતા મૃતકનું પેટ ચીરાઈ ગયું હતું, જેને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વાવાઝોડાને લઈને પ્રાંતિજ મામલતદાર ઘર આગળ જ વીજ પોલ તેમજ લીમડાનું ઝાડ ધરાશાય થયું હતું. વાવાઝોડાને લઈ ઠેર ઠેર વૃક્ષો અને 20 જેટલા વીજ પોલ ધરાશાય થયા છે. મોસમનો પહેલો વરસાદ તોફાની સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જ્યારે 1 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. તેમજ રોડ રસ્તાઓ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું હતું. સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ.